અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને જમીનના અસલી માલિક સાથે સમાધાનના નામે 12 કરોડ રૂપિયાની ખંડણી માગીને છેતરપિંડી આચરતા ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવે નામના નોટરી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે જમીનના બનાવટી દસ્તાવેજ બનાવીને સમાધાનના નામે 12 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર આ ભૂમાફિયા અને નોટરીને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને જમીનના અસલી માલિક સાથે સમાધાનના નામે 12 કરોડ રૂપિયાની ખંડણી માગીને છેતરપિંડી આચરવામાં આવી હતી. ત્યારે મોહમ્મદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવે નામના નોટરી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઇલ અને નોટરી તરંગ દવે વિરુદ્ધ અમદાવાદના વિવિધ પોલીસ મથકોમાં 23 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં તેમણે ગેરકાયદેસર જમીન પચાવી પાડવા માટે મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા.